એટલે કે પોલારિટી કેમિસ્ટ્રીની અંદર તમે આટમ્સ ભણી ગયેલા છો, પણ બે પ્રકારના વિદ્યુત ભારોને વિદ્યુત ભારિત કરવાની પ્રક્રિયા અથવા તો જેના લીધે પદાર્થની અંદર આ વસ્તુ થઈ શકે છે એને વિદ્યુત ભારોની પોલારિટી અથવા તો એનું ધ્રુવત્વ કહીશું આપણે. બરાબર છે? બુકની અંદર તમને જોવા મળશે કે બે પ્રકારના વિદ્યુત ભારોને જુદા પાડતા ગુણધર્મને વિદ્યુત ભારનું ધ્રુવત્વ અથવા તો પોલારિટી કહે છે. તો જ્યારે આપણે કાંસકાને માથામાં નથી ઘસતા ત્યાં સુધી એનામાં વિદ્યુત ભાર હોવા છતાં એ વિદ્યુતની રીતે તટસ્થ છે એવું કહેવામાં આવે. કયું? વિદ્યુતની રીતે તટસ્થ. વિદ્યુતની રીતે તટસ્થ પદાર્થ બે રીતે હોઈ શકે. એક તો જો તમે એની કોઈ સાથે ઘસ્યો જ નથી, અથવા તો એને વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એને તમે વિદ્યુત ભારિત કર્યો જ નથી. બરાબર છે? મતલબ કે એનામાં વિદ્યુત ભાર શૂન્ય છે. શૂન્ય હોવો મતલબ નથી નહીં, પણ આપણને ખબર છે કે જો આપણે પ્લસ ત્રણમાં માઇનસ ત્રણ ઉમેરીએ તો જવાબ શું આવે છે? ઝીરો જ આવે છે. મતલબ કે જેટલા ધન વિદ્યુત ભાર છે એટલા ઋણ વિદ્યુત ભાર, અથવા તો જેટલા ઋણ વિદ્યુત ભાર છે એટલા ધન વિદ્યુત ભાર ઉમેરવામાં આવે તો જવાબ ઝીરો થવો. એટલે કે જો ત્રણ પોઝિટિવ વિદ્યુત ભારમાં ત્રણ નેગેટિવ વિદ્યુત ભાર ઉમેરવામાં આવે છે તો પદાર્થ વિદ્યુત ભારની રીતે તટસ્થ થઈ જાય છે. હવે કોઈ પદાર્થ ઉપર વિદ્યુત ભાર છે કે નહીં એની પરખ કરવા, એટલે કે પદાર્થ પરના વિદ્યુત ભારની પરખ કરવા માટેનું એક સાદું ઉપકરણ કે જેનું નામ સુવર્ણવરખ વિદ્યુત દર્શક, શું? સુવર્ણવરખ વિદ્યુત દર્શક. ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ જે એક સાદું ઉપકરણ છે કે જે વિદ્યુત ભારની પરખ કરવા માટે વપરાતું. બુકમાં તમને એની એક સામાન્ય રેખાકૃતિ આપેલી છે કે ભાઈ આ જે છે ધાતુનો ગોળો, એના નીચે અહીંયા ધાતુનો સળિયો બતાવેલો છે, આ એક રબરનું સીલ છે, અને ત્યાર પછી નીચે અહીંયા આ સુવર્ણવરખ લખેલું છે. બરાબર છે? આજુબાજુ એને કાચની બારી છે જેનાથી આપણે જોઈ શકીએ. તો થાય તો શું હોય છે કે આપણે જે પદાર્થમાં વિદ્યુત ભારની પરખ કરવી છે એને આ ધાતુના ગોળા સાથે તમે અડકાડો, એટલે એમાંથી જે વિદ્યુત ભાર છે એ આ ધાતુના સળિયા મારફત અહીંયા વહન પામશે, અને એ પ્રમાણે આ વરખ જો અહીંયાથી શું કરશે, દૂર ખસશે. બરાબર છે? જે વિદ્યુત ભારના જથ્થા ઉપર આધારિત હશે કે કેટલો વિદ્યુત ભારનો જથ્થો ત્યાં નીચે સુધી પહોંચેલો છે. આ રીતે એક સાદી રચના પણ આપણે ઘરે બનાવી શકીએ. આ એક આપણા બારીઓ ઉપર જે પડદા લટકાવવા માટેનો સળિયો હોય છે એવો સળિયો છે જે એક છેડેથી કાપેલો છે, બીજા છેડે એને જે વળાંકવાળો ભાગ છે લગભગ 20 સેન્ટીમીટર લંબાઈનો, તો 20 સેન્ટીમીટર અથવા તો 15-20 સેન્ટીમીટરનું આ લઈ શકાય છે. તો 15-20 સેન્ટીમીટરનો આ સળિયો છે, એલ્યુમિનિયમનો છે, એને એને આ રીતે પણ એક બોટલની અંદર આ જે બૂચ છે એના દ્વારા આ રીતે અંદર રાખી શકાય છે. 5-6 સેન્ટીમીટર સળિયાને બહાર રાખી શકાય. બરાબર છે? અને સળિયાના સપાટ જે છેડો છે, આ જે છેડો છે એની સાથે આપણે આ જે છે એમાં સેલ્યુલોઝની ટેપથી આને જોડી શકાય છે. સેલ્યુલોઝની ટેપથી એટલા માટે કે આપણે વિદ્યુત ભારને અહીંથી અહીંયા સુધી લાવવાનો છે. આવા ઘણા બધા ઉદાહરણ લઈ શકાય, જેમ કે આપણે આગળ જે કાગળની પટ્ટી નાની કાપીને એને ઇસ્ત્રી કરીને જે પ્રયોગ જણાવ્યો હતો એ મુજબ જો આપણે કાગળની પટ્ટીને વચ્ચેથી વાળીએ તો એ નોર્મલી આવી રહેવી જોઈએ, પણ ઇસ્ત્રી કર્યા
ઇસ્ત્રી કર્યા પછી એનું જે છે એ આ રીતે એકબીજાથી એ આટલા બધા દૂર જશે, બરાબર છે? તો દૂર જવાનું કારણ એમાં ઉત્પન્ન થયેલું અથવા તો આજે વિદ્યુત ભારિત પટ્ટી એક વખત વિદ્યુત ભારિત થઈ ગઈ, આપણે એને વચ્ચેથી વાળી દીધી, બંને બાજુ સમાન વિદ્યુત ભાર છે અને એક સરખો છે, મતલબ કે એકબીજાને શું કરે છે, અપાકર્ષી શકે છે. તો આવા ઘણા બધા ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. તો ઉદાહરણની વાત ઉપર પૂર્ણવિરામ મૂકી અને આપણી જે મુખ્ય વાત છે એના ઉપર આગળ ચાલીએ. તો વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે શું કરવું પડે? તો કાં તો એની અંદર કોઈ એક વિદ્યુત ભારને, એટલે કે કાં તો પોઝિટિવ કાં તો નેગેટિવ, આ જે બેમાંથી એક વિદ્યુત ભારને આપણે ઉમેરવો પડે અથવા તો એને બાદ કરવો પડે અથવા તો કાઢી નાખવો પડે. તો પદાર્થ જે છે વિદ્યુતની રીતે તટસ્થ પદાર્થ પોઝિટિવ કાં તો નેગેટિવ રીતે શું થશે, વિદ્યુત ભારિત થશે. એટલે કે કોઈ તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે આપણે કોઈ પણ એક પ્રકારનો વિદ્યુત ભાર ઉમેરવાની કે દૂર કરવાની જરૂર પડે છે. જ્યારે આપણે એમ કહીએ કે પદાર્થ વિદ્યુત ભારિત થયેલો છે ત્યારે આપણા આ વધારાના, એટલે કે જે કાઢી નાખ્યા છે અથવા તો ખૂટતા, એટલે કે જે ઉમેર્યા છે એ વિદ્યુત ભારની આપણે વાત કરીએ છીએ. જ્યારે આપણે એક કાચના સળિયાને, જે કાચનો સળિયો છે એને કોઈ એક રેશમના ટુકડા સાથે, આજે કાચનો સળિયો રેશમના ટુકડા સાથે જ્યારે આપણે રેશમના ટુકડાને એના પર ઘસીએ છીએ, બરાબર છે, ત્યારે કાચનો જે સળિયો છે એના પરથી કેટલાક ઇલેક્ટ્રોન રેશમના ટુકડા પર સ્થાનાંતરણ પામે છે. એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ રેશમના ટુકડા ઉપર જતા રહ્યા, તો કાચનો જે સળિયો છે તમારો એ શું થઈ જશે, ધન વિદ્યુત ભારિત થઈ જશે. કેમ કે ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુત ભાર તમારો ક્યાં જતો રહ્યો છે, રેશમના ટુકડા ઉપર જતો રહ્યો છે. તો રેશમનો ટુકડો શું થશે, ઋણ વિદ્યુત ભારિત બની જશે, કેમ કે એના પર ઇલેક્ટ્રોન આવ્યો. આમ આ બંને તટસ્થ વસ્તુઓને, એટલે વિદ્યુત રીતે તટસ્થ વસ્તુઓને આપણે ઘસ્યું, મતલબ કે આપણે એક જાતનું ઘર્ષણ બળનો પણ ઉપયોગ કર્યો છે, એનો ઉપયોગ કરી અને આપણે એકને, એટલે કે કાચના સળિયાને ધન વિદ્યુત ભારિત અને રેશમનો જે ટુકડો છે એને શું બનાવ્યો, આપણે ઋણ વિદ્યુત ભારિત બનાવ્યો, બરાબર છે? આમ પદાર્થોને એકબીજા સાથે ઘસીને જ્યારે આપણે વિદ્યુત ભારિત કરવા હોય, બરાબર છે, ત્યારે આપણે આવી કેટલીક પેરને તો વળગી જ રહેવું પડે, બરાબર છે? એના વગર આપણે એને વિદ્યુત ભારિત કરી શકતા નથી. આ આખી પ્રક્રિયાની અંદર ક્યાંય એક વસ્તુ યાદ રાખવાની છે કે નવો વિદ્યુત ભાર આપણે ઉત્પન્ન કરી શક્યા નથી, કે કોઈ પણ વિદ્યુત ભારનો આપણે નાશ પણ કરી શક્યા નથી, માત્ર વિદ્યુત ભારનું સ્થાનાંતરણ જ થયું છે. ઉપરાંત આ સ્થાનાંતરણ પામેલા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ તો માત્ર પદાર્થની અંદર રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાનો એક ઘણો નાનો ભાગ છે. આ પેરને આપણે વળગી રહેવું પડે, એટલે કે કાચનો સળિયો અને રેશમનો ટુકડો, બરાબર છે? જો આપણે ધાતુના એક સળિયાને હાથમાં રાખીને ઊન સાથે ઘસીએ તો વિદ્યુત ભારિત થયો હોય એવો કોઈ સંકેત તમને જણાશે નહીં. પરંતુ લાકડા કે પ્લાસ્ટિકના હેન્ડલ, એટલે કે હાથાવાળો ધાતુનો સળિયો ધાતુના ભાગને સ્પર્શ કર્યા સિવાય ઘસવામાં આવે તો વિદ્યુત ભારિત થયો હોય એવા સંકેત આપણને આપતો હોય છે. આમ આજે આપણે પદાર્થની અંદરને વિદ્યુત ભારિત કઈ રીતે કરી શકાય એ આપણે શીખ્યા. મહત્ત્વની વસ્તુ જે છે કે વિદ્યુત ભારની જે પરખ છે એ કરવા માટે વપરાતું સાધન સુવર્ણ વરખ વિદ્યુત દર્શક, બરાબર છે, ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ તરીકે ઓળખાય છે. બે પ્રકારના વિદ્યુત ભાર છે એ આપણે જાણીએ છીએ. વિદ્યુત ભારને કઈ રીતે એકબીજા સાથે ઘસીને
આપણે નવો વિદ્યુત ભાર ઉત્પન્ન કરી કે એનો નાશ કર્યા સિવાય માત્ર ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણથી વિદ્યુત ભારિત કરી શકીએ છીએ એ પણ આપણે શીખ્યા. હવે આવતીકાલે આપણે 11મા ધોરણની અંદર જે શીખ્યા હતા કે ભાઈ બળોનું એકીકરણ એના ઉપર વિદ્યુત અને ચુંબકની થોડી વાત કરીશું, ઉપરાંત વિદ્યુત ભારિત કરવા માટે આપણે બીજી કઈ પદ્ધતિઓ અપનાવી શકીએ એની માટે પણ આપણે વાત કરીશું, અને બીજી કેટલીક રસપ્રદ વાતો વિશે બી માહિતી મેળવીશું, જેમ કે આપણે ગ્રાઉન્ડિંગ, અર્થિંગ, પોઝિટિવ, નેગેટિવ, ફેસ એવા શબ્દો જે વાપરતા હોઈએ છીએ એના વિશે પણ આપણે થોડોક ખ્યાલ મેળવીશું. સૌથી મહત્ત્વની વાત જે છે કે એક્ઝામની અંદર આપણે શોર્ટકટમાં ઘણી વખત આવું લખતા હોઈએ છીએ, વી ભાર, આવું નહીં, આપણે આખું જ લખવું પડે વિદ્યુત ભાર. તો આ જે ભૂલ છે એ આપણે ક્યારેય કરીશું નહીં આખા વર્ષ દરમિયાન. થેન્ક યુ.